તો તુવેરની ખરીદી કરવાનું સરકાર દ્વારા શરૂ કરાયું છે. આ મામલે ચીફ સેક્રેટરીએ તમામ જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી છે અને તમામ જિલ્લાઓમાં તુવેરની ખરીદી માટે વ્યવસ્થા કરવાનો આદેશ પણ અપાયો છે. રાજ્યભરમાંથી 81 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ છે. આ સિવાય 5 થી 10 માર્ચ સુધીમાં વધુ 1 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવાનો પ્લાન કરાઈ રહ્યો છે. ચીફ સેક્રેટરીએ ફતેવાડીના ખેડૂતો મામલે પણ નિવેદન કર્યું છે. આ આંદોલનનો સુખદ અંત આવશે અને તમામ ખેડૂતોને તેમનો હક મળવો જોઈએ તેવું નિવેદન આપવામાં આવ્યું છે. તો સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ માહિતી આપશે. મેહુલ, આ સિવાય અન્ય શું નવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મુખ્ય સચિવ ડોક્ટર જીએન સિંહ છે, તેમણે વિડીયો કોન્ફરન્સ કરી તમામ કલેક્ટરો સાથે વાતચીત કરી હતી. જે રીતે મગફળીની ખરીદી થઈ અને ત્યારબાદ હવે તુવેરની ખરીદી પણ જે છે આવનાર સમયની અંદર ચાલુ થવાની છે. 22 જે જિલ્લાઓ છે તેના ઉપર 40 જેટલા સેન્ટરો છે તે રાખવામાં આવ્યા છે અને ક્વિન્ટલ દીઠ 5000 થી વધુનો ભાવ છે તે નક્કી કરવામાં આવ્યો છે. નાફેડ દ્વારા જે તમામ ખરીદી થવાની છે ત્યારે તેની વ્યવસ્થાને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ જો વાત કરવામાં આવે જયેશ, તો જે રીતે 1 લાખ ટનની જે વધુ જે મગફળી ખરીદી કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તે ખરીદી અટકી હતી તેના જે સ્ટોરેજને લઈને. તો આવનાર દિવસોની અંદર તેની પણ શરૂઆત કરવામાં આવશે ખરીદી કરવા માટે. ક્યાંક ને ક્યાંક જે પાણીને સંબંધિત જે કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા છે તેના સંદર્ભમાં પણ જે છે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી છે. જી મેહુલ, માહિતી બદલ આપનો આભાર.